विद्यार्थी मित्रों, હું વીરાંગીની પટેલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પાડી. આજે આપણે ગુજરાતી વિષયમાં લેખન વિભાગ જોઈશું. લેખન વિભાગમાં આપણા ઘણા બધા ટોપિકો આવે છે, જેમ કે પત્ર લેખન, અહેવાલ લેખન, અર્થ વિસ્તાર, ગદ્ય સમીક્ષા, પદ્ય સમીક્ષા, નિબંધ. આટલા ટોપિકો આપણા લેખન વિભાગમાં આવે છે. હવે આજે લેખન વિભાગ છે એની આપણે અલગથી નોટ બનાવવાની છે, નિબંધની નોટ. અને નિબંધની નોટમાં આ બધા જ ટોપિકો તમારે લખવાના, બરાબર. આજે આપણે પત્ર લેખન વિશે જોઈશું કે પત્ર કેવી રીતે લખાય, બરાબર. તો એ તમારે નિબંધની નોટ અલગથી બનાવવાની છે અને એ નોટમાં તમારે આ પત્ર લેખન લખવાનું છે. હવે પત્ર લેખન, આજના આધુનિક યુગમાં આપણને પત્ર લેખનની વધારે જરૂર પડતી નથી, પરંતુ પહેલા લોકો પાસે જ્યારે ફોનની, નેટની, બરાબર, કોમ્પ્યુટર ન હતા, તો એ સમયમાં લોકો સંદેશા વ્યવહારની જે આપલે છે પત્ર લખીને કરતા હતા. અને આ પત્ર લેખન એક અદ્ભુત કળા છે. આપણને પત્ર કેવી રીતે લખાય એ આવડવું જોઈએ, બરાબર. તો તમને બધાને આવડતું જ હશે પત્ર કેવી રીતે લખતા લખાય છે તે. આગળ તમે શીખીને જ આવ્યા હશો, બરાબર. પરંતુ આપણે ફરીથી જોઈ લઈએ. તો સૌ પ્રથમ તો આપણે પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેટલી કેટલીક બાબતો છે એ જોઈશું. તો કે પહેલા છે કે પત્ર લખતી વખતે સૌથી ઉપર જમણી બાજુના ઉપરના ખૂણા પર પત્ર લખનારે પોતાનું પૂરું નામ, સરનામું લખી તેની નીચે તારીખ લખવી. કે પત્ર જ્યારે લખો છો ત્યારે જે વ્યક્તિ પત્ર લખે છે એ લખનારે સૌ પ્રથમ જમણી બાજુના ઉપરના ખૂણા પર પત્ર લખનારે પોતાનું પૂરું નામ, સરનામું પૂરેપૂરું લખાઈ ગયા બાદ છેલ્લે શું લખવું? તારીખ લખવાની. હવે આ તારીખ કઈ લખવાની? તો કે તમે જે દિવસે પત્ર લખો છો તો તે દિવસની તારીખ લખવાની. બીજો મુદ્દો છે કે સરનામા પછીની લીટીમાં પત્રની ડાબી બાજુએ સંબોધન લખવું. હવે સંબોધન લખવું તો કોને શું લખાય? એમ તો વડીલોને, પૂજ્ય, આદરણીય કે મુરબ્બી, બરાબર. પ્રતિશબ્દ પણ આપણે લખીએ તો આ લખીને સંબોધન કરવું. સરખી ઉંમરનાને પ્રિય કે વહલા, વહલી, એમ સખી હોય તો વહલી કરીએ, સંબોધન કરવું જોઈએ. અને આપણાથી નાની ઉંમરનાને ચિરંજીવી, એટલે ટૂંકમાં આપણે ચીજ લખીએ છીએ, બરાબર. ચી સખી, ચી ભાઈ અને નામ લખીએ આપણે, કે એને પણ આપણે વહલા, વહલી જેવું સંબોધન આપણે કરવું જોઈએ, તે ઉંમર પ્રમાણે. ત્યાર પછી આગળ મુદ્દો છે, એટલે કે તમારું સરનામું જમણી બાજુ લખાઈ ગયા બાદ તમારે ડાબી બાજુએ જેને પત્ર લખવાનો છે એને સંબોધીને, એને સંબોધન લખવું પડે છે, બરાબર. વડીલ હોય તો આપણે પૂજ્ય, આદરણીય, બરાબર, અથવા તો પ્રતિ, એવું સંબોધન પણ આપણે કોને પત્ર લખવાના છે એના આધારે આપણે સંબોધન લખી શકીએ. આપણા સરખી ઉંમરના હોય તો પ્રિય, વહલા, વહલી, નાની ઉંમરના હોય તો એના માટે ચિરંજીવી અથવા વહલા, વહલી સંબોધન આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી સંબોધન પછીના ફકરામાં પત્રની વિગત લખવી. સંબોધન લખાઈ ગયા બાદ આપણે પેરેગ્રાફ પાડવાના આવે છે, એમાં પત્રની વિગત કે શાના માટે આપણે પત્ર લખી રહ્યા છે એમ. પત્રના લખાણમાં જરૂર મુજબ ફકરા પાડી શકાય, જરૂર મુજબ. પછી વચ્ચેનો જે મધ્ય ભાગ છે, બરાબર, આ જે આપણે જે લખાણ લખવાના છે તે, તો એને જરૂર મુજબ આપણે ફકરા પાડીને લખી શકીએ. હવે એમાં કઈ બાબતો ધ્યાન રાખવાની છે? તો કે પત્રની ભાષા સરળ
अने हृदय ने स्पर्शी जाए तेवी होवी जोईए। तेमा आपणा हृदय नी सच्चाईना दर्शन थवा जोईए। एवी भाषा आपणे प्रयोजवी जोईए। पत्रमां विरामचिह्नोनो योग्य उपयोग करवो जोईए। आ ज्यारे आपणे पत्र लखीए छीए त्यारे कई बाबतो ध्यानमां राखवानी छे तेनी वात छे। पत्रमां बिनजरूरी पुनरावर्तन करवुं नहीं, पुनरावर्तन थवुं जोईए नहीं। पत्र पूरो करता पहेला, એટલે આપણે પત્રમાં જે વિગતો લખવાની છે એ લખાઈ ગયા બાદ, એટલે પત્ર આપણે પૂરો કરીએ એ પહેલા વડીલોને પ્રણામ, જે રીતે આપણે સંબોધન કર્યું હોય આગળ, બરાબર, કોને લખતા છે આપણને ખ્યાલ હોવો જોઈએ। તો પત્રો પૂરો કરતા પહેલા વડીલોને પ્રણામ કે વંદન લખાય। સમાન વયનાને યાદ, શુભેચ્છા, સ્મરણ વગેરે લખાય છે, અને નાની ઉંમરનાને આશીર્વાદ કે આશીષ લખાય છે। આ પત્ર આપણે જ્યારે પૂરો કરવાના હોય, બરાબર, ત્યાં છેલ્લે જે પેરેગ્રાફ પાડીએ છીએ ત્યારે આ લખવાનું। હવે પત્ર આખો લખાઈ ગયો, લખાઈ ગયા બાદ શું કરવાનું? તો પત્રને અંતે પત્ર લખનારે લિખિતંગ, એટલે ટૂંકમાં આપણે લી લખીએ છીએ, બરાબર, લખી આપનો વિશ્વાસુ એવું લખી તેની નીચે પોતાની પૂરી સહી કરવી અને પૂરું નામ લખવું। આપણે છેલ્લે પત્ર લખીએ છીએ, પત્ર પૂરો થઈ ગયો, બરાબર, આ મુખ્ય જે વિગતો છે લખાઈ ગઈ, ત્યારબાદ પત્ર આપણો પૂરો થઈ ગયો તો જમણી બાજુ, કઈ બાજુ? પત્રની જે સાઈડે તમે સરનામું લખ્યું, બરાબર, તો એ સાઈડ એટલે કે એની જમણી બાજુ આપણે લી લખી નીચે આપનો વિશ્વાસુ, બરાબર, છોકરી હોય તો આપની વિશ્વાસુની, આવું લખી પોતાનું નામ લખી દેવું, પોતાની સહી કરવી અથવા તો સહી કરીને પોતાનું પૂરું નામ લખવું। આટલી બાબતો આપણે પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવી પડે છે। તો આપણે પત્રનો એક નમૂનો જોઈશું, આપણે પત્ર જોઈશું કે કેવી રીતે લખાય। અહીં છે કે તમારા નાના ભાઈને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે તેને અભિનંદન આપતો પત્ર લખો। કે તમારા નાના ભાઈને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે તો તેને આપણે અભિનંદન પાઠવતો એક પત્ર લખવાનો છે। હવે તમારો ભાઈ હોસ્ટેલમાં રહેતો હોય, તમે એનાથી દૂર મતલબ રહેતા હોય, એવી રીતે આપણે લખવાનું છે। તો આપણે પહેલા જે પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એમાં આપણે પહેલા જોયું કે પત્ર જ્યારે લખવાના હોય તો પત્ર લખતી વખતે સૌથી ઉપર જમણી બાજુના ઉપરના ખૂણા પર પત્ર લખનારે પોતાનું પૂરું નામ પહેલા લખવાનું, પછી સરનામું, પછી જે દિવસે પત્ર લખો છો તમે તે તારીખ લખવાની, બરાબર। તો આપણે પહેલા જોઈએ, હવે આમાં એવું પણ થાય કે અહીં તમને કોઈ વખત એવું પણ કે સરનામું આપી પણ દીધેલું હોય, કોણ કોને પત્ર લખે છે, પત્ર લખનારનું સરનામું આપી દીધેલું હોય તો તમારે તે લખવાનું, અહીં આપણને આપ્યું નથી, એટલે અહીં આપણે આપણું પોતાનું સરનામું અહીં લખવાનું છે। તો તમારે દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ અને પોતાનું પૂરેપૂરું સરનામું તમારે લખવાનું છે આ પત્રમાં, બરાબર। હવે અહીં છે તો મેં મારું પૂરેપૂરું સરનામું લખ્યું છે, જો હવે જમણી બાજુ કઈ રીતે સરનામું લખવાનું તે તમે જોજો। પહેલા તમારું નામ લખવાનું, દરેકે પોતપોતાનું નામ લખવાનું છે અહીં, બરાબર। અહીં મેં મારું લખ્યું છે વિરાંગીની પટેલ। હવે નામ લખાઈ ગયા બાદ તમારે તમારા ઘરનું જે એડ્રેસ કહેવાય, સરનામું છે, બરાબર, એ તમારે લખવાનું। અહીં છે કે મુકામ પોસ્ટ સુખેશ, લખાઈ ગયા બાદ મેં અલ્પવિરામ કર્યું છે। ફળિયાનું નામ, સોસાયટી હોય, કોઈ બ્લોક નંબર હોય, બરાબર, તો એ તમારે પૂરેપૂરું સરનામું લખવાનું। અહીં મેં સુખેશ, ગામ હોય તો તમારે ગામનું નામ લખી ફળિયું લખવાનું, બરાબર, પછી અલ્પવિરામ, એટલે એનો મતલબ કે હજી મારું સરનામું પૂરું થયું નથી।
तालुको पारडी अल्पविराम जिल्लो वलसाड अल्पविराम पिनकोड आपणो जे होय पिनकोड लखवानो 396-125 बराबर जे लागू पड़तो होय ते तमारे लखवानो अहीं मारो एड्रेस पूरु थाय छे एटले मैं पूर्ण विराम कर्यु त्यार पछी तारीख अहीं छे 25-8-2020 बराबर जे दिवसे तमे पत्र लखो छो एक्जाम में पूछाय अने तमारे पत्र लखवानो होय तो तमारे जे दिवसे लखो छो एटले पेपर होय ते दिवसनी तारीख अहीं लखवानी आ मित्रों खास ध्यान में राखजो। हवे आपणुं पहेलो टॉपिक आपणो पूरो थाय सरनामुं लखी दीधुं बराबर त्यार पछी आपणे सरनामुं लखाई गया बाद आपणे एक लीटी छोड़ी देवानी एटले वधु गीचोगीच थई न जाय त्यार पछी आपणे लखवानुं छे संबोधन त्यार पछीनी लीटीमां आपणे डाबी बाजू आगळ जोईने आपणे पत्र लखती वखते ध्यानमां राखवा जेवी बाबतो तेमां जोईए के संबोधन लखवानुं छे तो आपणे डाबी बाजुए तमारो जे हस्य छे त्यां तमारे अहीं आ रीते लखवानुं। हवे संबोधन आपणने अहीं पत्र लखवानो छे के आपणा नाना भाईने वक्तृत्व स्पर्धामां प्रथम इनाम मळ्युं एटले नाना भाईने पत्र लखवानो એટલે આગળ આપણે સંબોધનમાં જોઈએ કે વડીલ હોય તો એને પૂછ્યું આદરણીય મુરબ્બી બરાબર કોઈ કમિશનરને કોઈ પોસ્ટમાસ્ટરને લખવાનું હોય તો આપણે પ્રતિ આવું સંબોધન પણ કરી શકીએ સરખી ઉંમરના ને કેવી રીતે સંબોધન થાય નાની ઉંમરના ને આપણે ચિરંજીવી કરી સંબોધન વહલા વહલી બરાબર આ રીતે કરીએ તો અહીં નાના ભાઈને લખવાનું છે એટલે મેં શું લખ્યું ચી ડોટ મૂક્યું આ પૂરેપૂરું ચિરંજીવી નહીં લખવાનું ચી ડોટ બરાબર ભાઈ હર્ષદ તમારે તમારા ભાઈનું નામ અહીં લખવાનું છે બરાબર તમારો નાનો ભાઈ પોતાનો ન હોય બરાબર તો તમારે કોઈ બી ભાઈ મામા માસી કાકા કોઈ બી ભાઈનું નામ અહીં લખવાનું એમના છોકરાનું નામ અહીં લખવાનું બરાબર મામાનો છોકરો હોય તો તેનું માસીનું હોય તો તેનું ભાઈનું નામ લખાઈ ગયા બાદ બરાબર આ સંબોધન થઈ ગયું સંબોધન પછી આપણે જે મુખ્ય જે વિષય છે કે એને ભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે અને અભિનંદન આપવાનું છે બરાબર તો અહીં આપણે એ રીતે કે આપણો જે ભાઈ છે એ હોસ્ટેલમાં રહે છે મતલબ આપણે એનાથી દૂર રહીએ છીએ એ રીતે આપણે પત્ર લખવાનો હવે સંબોધન પછીના ફકરામાં પત્રની જે વિગતો આવી જોઈએ તે આપણે લખીએ તો પહેલા આપણે શરૂઆત ડાયરેક્ટ છે ને અભિનંદન નહીં પણ કેવી રીતે શરૂઆત કરવાની બરાબર પ્રથમ પેરેગ્રાફ પાડવાનો તેમાં આપણે લખી શકીએ કે તારો પત્ર મળ્યો આપણા જિલ્લાના વિજ્ઞાન મેળા વખતે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં તારો પ્રથમ નંબર આવ્યો તે જાણીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે હાર્દિક અભિનંદન બરાબર આ રીતે શરૂઆત કરી પ્રથમ પેરેગ્રાફમાં હવે આપણે શું કરીએ કે ભાઈ એને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે તો તે માટે આપણે બીજો પેરેગ્રાફમાં લખીએ કે તારી શાળામાં પ્રાર્થના પછી વિવિધ કાર્યક્રમો થાય છે તું એ દરેક કાર્યક્રમમાં હોશે હોશે ભાગ લે છે આથી તારી વક્તૃત્વ કલાનો સારો વિકાસ થયો છે તને ઇતર વાચનનો શોખ પણ છે તેથી કોઈ પણ વિષય પરના તારા તારા વક્તવ્યમાં વિશેષતા ઝલકતી હોય છે વળી તને તારી શાળાના શિક્ષકોનું પૂરતું માર્ગદર્શન પણ મળી રહે છે એ સૌના સહકારનું આ શુભ પરિણામ છે તારા શિક્ષકોને મારી આભારની લાગણી પહોંચાડજે હવે એને ઇનામ મળ્યું છે તો તેના માટે પહેલા તો આપણે આપણે એને અભિનંદન પાઠવ્યા હવે એનો પ્રથમ નંબર કેવી રીતે પ્રાપ્ત થયો અને એને કેવી રીતે ઇનામ મળ્યું એમ બરાબર તે માટે આપણે બીજા પેરેગ્રાફમાં લખ્યું હવે આપણે પત્રની અંત તરફ જ જઈ રહ્યા છે બરાબર આ મુખ્ય જે વિષયને લઈને આપણે પત્ર લખવાના છે એના વિશે લખ્યું બરાબર
હું તને વિજ્ઞાનની અવનવી શોધો આ પુસ્તક મોકલવાના છે, એટલે આપણે એને ઇન્વર્ટેડમાં લખ્યું છે. નામનું પુસ્તક મોકલી રહી છું, બરાબર. છોકરો લખતો હોય તો મોકલી રહ્યો છું, છોકરી શું લખશે? મોકલી રહી છું. આશા છે કે આ પુસ્તક તને ખૂબ ગમશે, બરાબર. આગળ જોઈએ. તારી કારકિર્દી ઉત્તરોત્તર ઉજ્જવળ બને એવા આશીર્વાદ. હવે પત્ર આપણો પૂરો થઈ ગયો છે. આપણે આગળ મુદ્દા જોયા કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, બરાબર. તો જરૂર મુજબ પેરેગ્રાફ પાડવાના. પહેલા તો આપણે એને અભિનંદન પાઠવ્યા, હવે એને ઇનામ મળ્યું છે, તેમાં કોનો સહકાર છે, કેવી રીતે મળ્યું, તો આપણે એના માટે કહ્યું એને કે ભાઈ તને તારે શિક્ષકો તરફથી તને પ્રોત્સાહન મળી રહેતું, તું વારંવાર આવી બધી પ્રવૃત્તિઓમાં બરાબર ભાગ લેતો હતો, એના માટે આપણે જે મુખ્ય પેરેગ્રાફ પડ્યો એમાં લખ્યું, બરાબર. પછી એમ પછી એને એક પુસ્તક વાંચવા માટે એને ગિફ્ટમાં આપ્યું. કેમ કે એને વાંચવાનો શોખ છે આવી બધી પ્રવૃત્તિઓમાં, બરાબર. એટલા માટે હવે એને આશીર્વાદ નાનો છે એટલે તારી કારકિર્દી ઉત્તરોત્તર ઉજ્જવળ બને એવા આશીર્વાદ એમ. હવે પત્ર પૂરો થઈ ગયો. પત્ર પૂરો થઈ ગયા બાદ પત્રના અંતે ફરીથી આપણે જમણી બાજુ બરાબર લી ડોટ એટલે લિખિતંગ. લિખિતંગ એટલે લખનાર કોણ છે અહીં? તો આપણે પોતે જ છે. એટલે આપણે શરૂઆતમાં આપણે જમણી બાજુ આપણું નામ લખ્યું ને. જો તમને પત્રમાં એડ્રેસ આપી દીધેલું હોય તો તે વ્યક્તિનું જ નામ લખવાનું. અહીં આપણને કંઈ આપ્યું નથી એટલે આપણે પોતે લખતા છીએ, બરાબર. એટલે આપણું સરનામું આપણે નામ અને સરનામું લખ્યું એટલે લિખિતંગ કોણ છે? આપણે પોતે જ છે. એટલે આપણું નામ લખ્યું ને શરૂઆતમાં, તો અહીં લિખિતંગ લી અને કરીને લખવાનું તારી મોટી બહેન અને આપણું નામ લખી દેવાનું. ખ્યાલ આવ્યો કે વીરાંગીનીના શુભાશીષ, તમારે તમારું નામ લખીને લખવાનું, બરાબર. અહીંયા તમારું નામ લખવાનું છે, બરાબર. અહીં તમારે જો છોકરાઓ શું લખશે? તારો મોટો ભાઈ, તો તારા મોટા ભાઈ. તમારું નામ લખીને શુભાશીષ લખવાનું. આપણે લખીએ છીએ ને લિખિતંગ, આપનો વિશ્વાસુ, આપની વિશ્વાસુની, બરાબર. આ રીતે લખીને પછી આપણે આપણું નામ લખી દેવાનું. હવે નાના ભાઈને લખ્યું છે એટલે આપણે આ રીતે લખીશું. ખ્યાલ આવ્યો તમને? આ રીતે પત્ર લખાય. ત્યાર પછી આપણે એક પત્રનો બીજો નમૂનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.